નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માટેની જે રાજ્ય સરકારની યોજના છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, શું તમે શાકભાજીની ખેતી કરો છો? જો ખેતી કરતા હોય તો બાગાયત ખાતા દ્વારા સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માટે ખેડૂતોને મળશે ₹1,400ની સહાય. જી હા મિત્રો, સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માટે બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને ₹1,400ની સહાય આપવામાં આવી રહી છે. તો યોજનાની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માંગતા હોય તો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે બાગાયત ખાતાની યોજનાઓમાં યોજનાનું નામ છે સોલાર લાઇટ ટ્રેપ, એટલે કે ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના. જે અગાઉ સોલાર લાઇટ ટ્રેપ તરીકે પ્રેઝેન્ટ કરવામાં આવતી હતી, હાલમાં તેને ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના તરીકે પ્રેઝેન્ટ કરવામાં આવી રહી છે. અને આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના હાલમાં ઉપલબ્ધ છે અને આ યોજનાનો લાભ છે તે દર 7 વર્ષે એક વખત મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ સોલાર લાઇટ ટ્રેપ છે તે ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થાય છે. તો મિત્રો, ચૂસિયા જીવાતથી થતું નુકસાન અટકાવવા માટે આ સોલાર લાઇટ ટ્રેપનો ઉપયોગ થાય છે અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આ સોલાર લાઇટ ટ્રેપ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે સહાયનું ધોરણ શું રહેશે. તો મિત્રો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે છે તે યુનિટ કોસ્ટ ₹8,600 પ્રતિ એકમ નક્કી થયેલી છે અને મહત્તમ ₹1,400 એટલે કે ₹1,400 પ્રતિ એકમની સહાય છે તે મળવાપાત્ર થાય છે. જ્યારે સામાન્ય ખેડૂતો માટે છે તે પણ યુનિટ કોસ્ટ ₹8,600 પ્રતિ એકમ નક્કી થયેલી છે અને તેઓને ₹1,200 એટલે કે ₹1,200 પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત જે સોલાર લાઇટ ટ્રેપ છે તેની ખરીદી ક્યાંથી કરવાની રહેશે. તો આ સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપના ઘટકના જે એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક હોય તે ઉત્પાદક અથવા તો તે ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને આ ખેડૂતની વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31/5/2023 છે અને આપણે અહીંયા આઈ ખેડૂત પોર્ટલનો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-15-51. આ નંબર ઉપર કોલ કરી અને તમે આઈ ખેડૂત પોર્ટલ પરની વિવિધ યોજનાઓ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો. તો મિત્રો, જો તમે પણ સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ લેવા માગતા હોય તો 31/5/2023 પહેલાં આ યોજનાનું ફોર્મ ભરી દેજો, જેથી કરી તમે પણ સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માટે ₹1,400ની સહાય મેળવી શકો. તો મિત્રો, આશા રાખું કે સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય અને કોને કેટલો લાભ મળવાપાત્ર થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.